પ્રોજેક્ટ રન કરવા માટે આપણે શું લખીશું? યુઆરએલમાં લોકલ હોસ્ટ સ્લેશ વેકેશન 2016. હવે આપણે યાદ હોવું જોઈએ, લાસ્ટ ટાઈમ આપણે કેપ્ચા કોડ ઇમ્પ્લિમેન્ટેશન જોયું હતું, એ મૂક્યું હતું. છેલ્લે આપણે એવું કંઈક કરવા જતા હતા ત્યાં ટાઈમ ઓવર થઈ ગયો હતો કે કેરેક્ટર છે એ ક્રોસમાં જોતા હોય તો આડાવડા, તો એના માટે લોજિક થોડુંક ચેન્જ કરવું પડે. એ પહેલાં જોઈ લઈએ, પછી આપણે આગળ નેક્સ્ટ પ્રોસેસ કરીશું. રેડી? પહેલાં તો આપણે ખાલી સિમ્પલી પેજ કયું હતું, cap.php, આ પેજ જ હતું ને આપણી પાસે. હવે એક વસ્તુ વિચારો, તમે જે કેરેક્ટર પ્રિન્ટ કર્યા છે કેનાથી થાય છે? ઇમેટીટીએફએક્સ અહીંથી કેરેક્ટર પ્રિન્ટ થાય છે. તો હવે તમારે એવું કરવું પડે કે 6 કેરેક્ટર અલગ અલગ પ્રિન્ટ કરવા પડે. 6 કેરેક્ટર અલગ અલગ, એક એક કેરેક્ટર લખવો પડે. આડાવડો કરવો હોય ને તો એક સાથે આપણે લખ્યું ને એની જગ્યાએ અલગ અલગ કેરેક્ટર લખવા પડે. તો લોજિક હું માઇનર ચેન્જ કરું છું. ચેન્જ એટલું કરી છે કે આપણે જે કર્યું હતું શું કર્યું હતું, પહેલાં એક આવું લોજિક એ ક્યાંક ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું ને, યાદ હોય તો એ લોજિક હું કોપી કરી લઈ લઉં છું અને એ આપણે અહીંયા પુટ કરાવી દઈશ. કઈ જગ્યાએ? જ્યાં આપણે પ્રિન્ટ કરાવીએ છીએ જગ્યાએ, યાદ રાખજો ખાસ. કઈ જગ્યાએ પ્રિન્ટ કર્યું છે આપણે? જ્યાં આપણે ઇમેજ ઉપર પ્રિન્ટ કરવું છે અહીંયા છે. આપણે શું કર્યું હતું, 6 ડિજિટ ભેગા કર્યા હતા ને, આ રીતના 6 કેરેક્ટર ભેગા કર્યા હતા ને, એની જગ્યાએ 6 કેરેક્ટરને જ ભેગા કરવા. પહેલી વખત લૂપ આવે એટલે એક કેરેક્ટર આવે, બીજી વખત લૂપ આવે એટલે બીજો કેરેક્ટર આવશે. તો આપણે એવું કંઈક કરીએ છીએ કે એક એક કેરેક્ટર એમ કાઢતા જ જાય છે સ્ટ્રિંગમાંથી, પણ ચેન્જ એટલો કરીએ છીએ કે જે કેરેક્ટર આપણે કાઢી છે એને એક અલગ વેરિયેબલમાં લઈ લે. એટલે એક એક્ઝામ્પલ તરીકે સિંગલ કેર નામનો વેરિયેબલ લઈએ. કયો લીધો વેરિયેબલ આપણે? સિંગલ કેર. એટલે પહેલી વખત લૂપ આવશે એટલે એક કેરેક્ટર રેન્ડમલી આવશે ને આટલાથી, એ આપણે પહેલાં વેરિયેબલમાં સ્ટોર કરીએ. અને પછી ડોટ સિંગલ કેર, એટલે આનો મિનિંગ તો બે સેમ જ થયો ને. આટલાથી શું થશે? બે સેમ જ થયું ને. વિચારો શું કર્યું આપણે, આ સ્ટ્રિંગ આપણે અહીંયા ડાયરેક્ટ લખતા હતા એની જગ્યાએ શું કર્યું, એક વેરિયેબલમાં સ્ટોર કરી અને વેરિયેબલ પાસ કર્યો, બે સરખું થયું ને. હવે જે આપણે ટેક્સ્ટ પ્રિન્ટ કરી છે એ કેમાં લઈ લીધું આપણે? એ વેરિયેબલની અંદર, એટલે લૂપની અંદર. એટલે સિંગલ કેરમાં એક કેરેક્ટર હશે ફર્સ્ટ ટાઈમ. હવે એ કેરેક્ટર પ્રિન્ટ કરવાનો, એસટીઆર આખી સ્ટ્રિંગ પ્રિન્ટ કરવાની નહીં. હવે પ્રોબ્લેમ એવો થયો, જો થઈ ગયું પણ કેટલું થયું છે એ જુઓ. પણ એક જ જ્યારે બધા એક સાથે કેરેક્ટર આવે, એકની ઉપર એક કેરેક્ટર, શું કામ આવે છે કેરેક્ટરમાં બધા ક્યાં આવે છે? એકની ઉપર. શું કામ? કારણ કે આપણે પોઝિશન ફિક્સ કીધી ને, ફોન્ટની સાઇઝ 24 પિક્સલ, એંગલ 0, લેફ્ટ સાઈડથી 10 પિક્સલ છોડો અને ટોપ સાઈડથી 54. બધા પહેલો કેરેક્ટર પહેલી વખત પ્રિન્ટ થાય એટલે આ જગ્યાએ આવે, બીજી વખત પાછો એની ઉપર જ કેરેક્ટર આવે, ત્રીજી વખત પાછો એની ઉપર કેરેક્ટર આવે, તો 6 કેરેક્ટર એક જ જગ્યાએ આવે છે. તો હવે આપણે આ પોઝિશન ચેન્જ કરવાની લેફ્ટ સાઈડથી. પહેલી પોઝિશન ક્યાંથી આવી? 10 પિક્સલથી. ટોટલ વિથ કેટલી છે એ પહેલાં જોઈ લો. ઇમેજની ટોટલ વિથ આપણે સ્ટોર કરી છે ને, છે કેટલી છે? 200 પિક્સલ. રેડ? હવે જો કેલ્ક્યુલેશન હું કરાવું છું, તમે યાદ રાખજો ખાસ. ટોટલ વિથ કેટલી છે? 200 પિક્સલ. લેફ્ટ સાઈડથી કેટલી પિક્સલ જગ્યા છોડી? 10 પિક્સલ. રાઈટ સાઈડથી ની 10 પિક્સલ જગ્યા છોડી દેવાય ને, કેટલી હોય હતી? 180. હવે વિચારો 180ના તમે કેટલા ભાગ કરો? 6 ભાગ, કારણ કે 6 કેરેક્ટર દેખાડવા છે ને, તો ડિવાઈડ બાય 6 કેટલા રહ્યા? 30. એક કેરેક્ટરના ભાગમાં કેટલા આવે? 30 આવે. તો હું અહીં એક વેરિયેબલ ડિક્લેર કરું છું, $start =10. એટલે સ્ટાર્ટ ક્યાંથી થશે? 10. તો હવે હું એમ કહી દઉં કે સ્ટાર્ટમાં જે વેલ્યુ હોય ને ત્યાંથી સ્ટાર્ટ કરો. એટલે ક્યાંથી પહેલી વખત ક્યાંથી સ્ટાર્ટ થશે? 10 નંબર ઉપર પહેલો કેરેક્ટર આવ્યો. હવે હું એવું કહું છું કે સ્ટાર્ટ =$start +30. એટલે શું થાય? પહેલો કેરેક્ટર પ્રિન્ટ થઈ ગયો 10 નંબરની પોઝિશન ઉપર. નેક્સ્ટ ટાઈમ લૂપ આવે એટલે પાછું કઈ પોઝિશન આવશે? સ્ટાર્ટની વેલ્યુ શું થઈ જાય? 10 હતા +30, એટલે કેટલા થયા? 40 નંબરના કેરેક્ટરથી સ્ટાર્ટ થાય. સમજાણ? પાછા 40 + 30 જોઈ લો. અત્યારે કેરેક્ટર પ્રિન્ટ થઈ ગયા અલગ અલગ છે. હવે આ આડાવડા મૂકવા છે આપણે. 6 ડિજિટ પ્રિન્ટ થઈ ગયા, હવે આડાવડા મૂકવા છે.
તો એના માટે પહેલાં તો થોડી ફોન્ટની સાઇઝ ઘટાડી દઉં છું, અમુક કેરેક્ટર એકની ઉપર આવી જાય, કારણ કે છે હવે આ કેરેક્ટરને આપણે આડાઉડા કરવા છે, તો એના માટે તમે આવું કંઈક કરી શકો. કેમ એક ડિઝિટનું આવ્યું, એક વખત ડિઝિટ ન થતો ક્યારેક, કંઈક મિસ્ટેક થઈ છે આપણે. ઓકે, કલર સેમ થઈ જતો હશે. કલર સેમ ન થતો, ડિજિટેડ ન થતો, આપણી કંઈક મિસ્ટેક છે. ઓકે, મિસ્ટેક ક્યાં છે? આ ટોટલ ડિજિટ કેટલા છે, કેરેક્ટર કેટલા છે? 60 કેરેક્ટર છે. 60 કેરેક્ટર છે એટલે આપણે અહીંયા શું આપવું પડે, વેલ્યુ 59 આપવી પડે ને, 0 થી સ્ટાર્ટ થાય છે. આપણે કંઈક મિસ્ટેક કરી છે આમાં, ABCD-માં L રહી ગયો છે, તો 2-માં L રહી ગયો છે. હવે 62 થયા એટલે 61 થઈ ગયા ને. હવે આપણે જે ડિજિટ આપ્યા હતા ને એમાં એક મિસ્ટેક હતી, એટલે હવે 61 થઈ ગયા. હવે ચાવ આવશે જ બધામાં, એક નહીં આવે એવું ક્યારેય નહીં બને. હવે આ ડિજિટ છે રેન્ડમલી આડાઉડા કરવા છે, તો આ જે આર્ગ્યુમેન્ટ છે 0 એટલે સ્ટ્રેટ એક લાઈનમાં આવે, આને આપણે રેન્ડમ અહીં ફંક્શન મૂકી દઈએ તો થઈ છે 0,10 10 પિક્સેલ જ આડાઉડા કરવા છે. જોઈએ આપણે કેવા થાય છે, માઇનર ક્રોસમાં થાય છે, ચેન્જ કરતા જાય. આવે છે અમુક આડાઉડા કેરેક્ટર છે, તમે આ રીતે મુકાવી શકો. કેટલા મોટી રાખી એટલે વિથ જ ઘટાડી જાય તો થઈ જાય ને, આખું ક્રોસમાં જોઈએ તો એમનેમ જ થઈ જતી, એમાં કઈ કરવાનું જ નહોતું. જો એક જ સ્ટ્રિંગ હોત, સિંગલ સ્ટ્રિંગ હોત તો શું કરવાનું થાય, અહીંયા ધ્યાન આપો, સિંગલ સ્ટ્રિંગ હોય તો અહીંયા ડાયરેક્ટ આપી દેતું, તો જગ્યા વગર જ આવે ક્રોસમાં, તો આ કરવાની જરૂર જ નહોતી. ખાલી આ એક વેલ્યુ ચેન્જ કરવાની જરૂર હતી આપણે જૂના પ્રોગ્રામમાં. આપણે એક એક કેરેક્ટર આડાવડા કરવા હતા એટલા માટે આપણે શું કર્યું, આ રીતનું કંઈક લોજિક ઇમ્પ્લિમેન્ટ કર્યું. અમુક કેરેક્ટર આડાવ્યા જો, એમાં WP સીધા છે, આપણે રેન્ડમ મૂક્યું છે, કે ગમે એની રીતે લઈએ, આપણે કાંઈ નથી ચાલ્યું. હવે અડધા કેરેક્ટર જ રાખવા, અડધા નથી રાખવા, તો તમારે અડધામાં અહીંયા ફિક્સ 0 આપવું પડે, તો પાછું એવું કરવું પડે કે એક વખત લૂપ આવે ત્યારે 0, એટલે અહીંયા 2 લાઈન લખવાની આવી, એ કન્ડિશન મૂકવાની, કે 0 હોય ત્યારે અહીંયા 0 વેલ્યુ આવે, પાછી એકમાં રેન્ડમ આવે, એકમાં 0 આવે, એકમાં રેન્ડમ આવે, તો આ રીતનું અલગ અલગ. હવે આપણી ઉપર કઈ રીતનું આપણે લાઈન મૂકવી છે. ઓકે, હવે આમાં એક પ્રોબ્લેમ થાય, આપણે જે સ્ટ્રિંગ સ્ટોર કરી હતી પહેલાં, આપણે આવું કંઈક લોજિક યુઝ કર્યું હતું ને, STR સફરવાળું, એની જગ્યાએ આવું કંઈક કરી નાખ્યું છે. હવે આ STRCMP વેરિયેબલમાં જે આપણે સ્ટોર કરતા હતા ને સેશનમાં, એ જ પણ STR-માં જ રાખ્યું જ છે આપણે, જો કરીએ એટલે વેલિડેશનમાં કાંઈ મિસ્ટેક થાય નહીં. પ્લસ ઓનલી ફોર આપણે અપર કેસ રાખ્યા હતા, શું કામ અપર કેસ રાખ્યા હતા, કારણ કે આ જે ફોન્ટ આપણે જે યુઝ કરેલા છે ને, એ એમાં બધું અપર કેસ જ આવે છે, જુઓ, એટલા માટે આપણે પહેલેથી જ ઓનલી ફોર અપર કેસ જ રાખ્યા હતા. ક્લિયર આટલી વસ્તુ, તો તમે આ રીતનું કેપ્ચા કોડમાં રેન્ડમલી પુટ કરાવી શકશો. રાઈટ, ટ્રાય કરજો, તમારી રીતે આપણે રેન્ડમ પોઝિશન સેટ કરાવડાવી છે, ચેક કરજો. ક્લિયર, હજી આમાં ઘણું બધું થઈ શકે, તમે આડાવડી લાઈન મુકાવી શકો. હવે GT લાઇબ્રેરીના ઘણા બધા ફંક્શન છે, એનો બધાનો યુઝ કરતો જવાનો, લાઈનો મૂકવી હોય, ડોટ ઘણામાં મૂકવા હોય, અમુકમાં પાછળ હજી ઇમેજ જોતી, આપણે ફ્લેટ કલર મૂક્યો ને બેકગ્રાઉન્ડમાં, એની જગ્યાએ તમે ઇમેજ મૂકાવી શકો, કોઈ પણ તમારે ઇમેજ બનાવેલી હોય ઇમેજ અમુક દેવાની, પછી એની ઉપર લખી શકો, આવું બધું થઈ શકે છે. ઓકે, આપણે આજે એજેક્સ સાઇડ આવી છે પાછા, અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલાં બેઝિક એજેક્સનું એક્ઝામ્પલ જોઈ લો, પછી આપણે આગળ ઇમ્પ્લિમેન્ટ કરીએ પ્રોજેક્ટમાં.
સૌથી પહેલાં આપણે રાઈટ ક્લિક કરી અને એક ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ લઈ લઈએ છીએ. HTML નું સ્ટ્રક્ચર શું હતું? HTML ટેગ સ્ટાર્ટ કરો, HTML ટેગ ઓવર, એની વચ્ચે હેડ, ત્યાર પછી બોડી ટેગ સ્ટાર્ટ કરો, બોડી ટેગ ઓવર. હવે આની અંદર આપણે સૌથી પહેલા એક સિમ્પલ બટન જોઈશે, એટલે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ બટન, એટલે એક બટન આવશે, બટન આવી જાય ને. બટન ઉપર કોઈ પણ વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય તો કે એટ્રીબ્યુટ વેલ્યુ ઇક્વલ ટુ જે લખો એ પ્રિન્ટ થાય, આપણે શું લઈશું. આટલું રન કરી પહેલા જોઈ લો, થઈ ગયું. હવે જો એજેક્સ ઉપર ક્લિક કરી છે એટલે પેજ રન થઈ ગયું, ક્લિક આવી ગયું. હવે હું જ્યારે આ બટન ઉપર ક્લિક કરું ત્યારે જાવાસ્ક્રિપ્ટનું કોઈ પણ એક ફંક્શન કોલ કરું છે, તો પહેલાં જાવાસ્ક્રિપ્ટમાં ફંક્શન કઈ રીતે બને? સ્ક્રિપ્ટ ટેક્સ્ટ સ્ટાર્ટ કરો, એની અંદર લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ. હવે ફંક્શન બનાવવા માટે કયો કીવર્ડ યુઝ કરવાનો? ફંક્શન. હવે ફંક્શનનું જે નામ રાખવું હોય મૂકી દેજો. આપણે નામ રાખ્યું છે શું? એજેક્સ. એટલે એજેક્સ નામનું આપણે એક ફંક્શન બનાવ્યું છે, આની અંદર જે કોડ લખશો એક્ઝિક્યુટ થશે. આપણે તે એલર્ટ કરાવી છે. શું એલર્ટ કરાવી? એબીસી. હવે આની ક્લિક ઇવેન્ટ ઉપર એ ફંક્શન કોલ કરાવશો, તો પહેલાં તો કઈ ઇવેન્ટ ડિફાઇન કરવી પડશે? ઓન ક્લિક. એટલે ઓન ક્લિક ઇક્વલ ટુ આપણે એજેક્સ એટલું લખ નાખો, એટલે આનો મિનિંગ શું થાય? જ્યારે તમે બટન ઉપર ક્લિક કરો એટલે આ ફંક્શન કોલ થાય, એમાં આઉટપુટ શું આવશે? એબીસી આવશે એલર્ટ બોક્સની અંદર. આપણે વચ્ચે કહેતા ને છે, આવી ગયું. આટલું ક્લિયર. હવે એજેક્સ માટે એક ઓબ્જેક્ટ આવે છે, ઓબ્જેક્ટનું નામ કેટલાની યાદ છે? એજેક્સના ઓબ્જેક્ટનું નામ કયો હતો? XML HTTP રિક્વેસ્ટ. એજેક્સ તમે બધા ભણી ગયા છો, મેં ભણ્યા સિલેબસમાં હતું, એક્ઝામમાં પૂછાણું હતું, થર્ડ સેમમાં યાદ રાખજો. આપણે ઘણા બધા એક્ઝામ્પલ કર્યા હતા, હમણાં પહેલું જ એક્ઝામ્પલ આ યાદ આવશે તમને, તમારા ક્લાસનું હજી મારી પાસે ફોલ્ડર પડ્યું હોય. યાદ કરજો, આપણે ઉપર છે ને ટેક્સ્ટ બોક્સમાં લખતા ને જાય ને, એટલે બાજુમાં વેલિડ ઇન વેલિડ ને એવું બધું કર્યું હતું, એન્ટર કરતા હોય ત્યારે જ રાજેશ. પછી સર્ચિંગ કર્યું હતું આપણે, સર્ચ કરી હતી, ટાઈપ કરતા હોય નીચે સર્ચ થઈને રેકોર્ડ આવી જાય, આવું બધું જોયું. તો એના માટે આ એક જ ઓબ્જેક્ટ આવે, XML HTTP રિક્વેસ્ટ. ઓકે, હવે સૌથી પહેલી વસ્તુ, એક કન્ડિશન મૂકી છે આપણે કે window.XML HTTP રિક્વેસ્ટ, એટલે આનો મિનિંગ થાય. પહેલાં તો શું કર્યું આપણે જોવો, પહેલાં શું ક્રિએટ કર્યું? એક વેરિયેબલ બનાવ્યો છે. કયો વેરિયેબલ બનાવ્યો? XML વેરિયેબલ. જાવાસ્ક્રિપ્ટમાં બનાવવા માટે આગળ કયો કીવર્ડ લખવાનો થાય? વેર લખવાનો થાય ને, વેર XML, એટલે XML નામનો આપણે એક વેરિયેબલ બનાવેલો છે. હવે આપણે એવી કન્ડિશન મૂકી કે window.XML HTTP રિક્વેસ્ટ, એટલે આનો મિનિંગ થાય કે તમારું બ્રાઉઝર, વિન્ડો એટલે તમારું બ્રાઉઝર, XML HTTP રિક્વેસ્ટ નામના ઓબ્જેક્ટને જો સપોર્ટ કરતું હોય તો કન્ડિશન શું પડે? ટ્રુ, અધરવાઇઝ ફોલ્સ. આ કન્ડિશન એટલા માટે મૂકવી પડે છે કારણ કે જૂના બ્રાઉઝર છે ને, એજેક્સને XML HTTP રિક્વેસ્ટ નહીં, એક્ટિવ એક્સ ઓબ્જેક્ટ કહેતા. શું કહેવાનું હતું ત્યારે? એક્ટિવ એક્સ ઓબ્જેક્ટ. આપણે કેમ અત્યારે XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ કીધો ને, જૂના બ્રાઉઝર એને શું કહેતા? એક્ટિવ એક્સ ઓબ્જેક્ટ. એટલે જૂના બ્રાઉઝર હોય તો એક્ટિવ એક્સ ઓબ્જેક્ટ બનાવવો પડે, અને નવા બ્રાઉઝર હોય તો XML HTTP રિક્વેસ્ટ. એટલે આપણે કન્ડિશન મૂકી દઈએ કે બ્રાઉઝર હોય એ પ્રમાણે લઈએ, આપણે કંઈ કરવાનું નહીં. તો સૌથી પહેલાં વેરિયેબલ કયો બનાવ્યો? XML ઇક્વલ ટુ ઓબ્જેક્ટ. કઈ રીતે બને? ન્યુ પછી ઓબ્જેક્ટનું નામ, તો આપણે ઓબ્જેક્ટનું નામ છે XML HTTP રિક્વેસ્ટ.
રેડી. એટલે જો નવું બ્રાઉઝર હોય તો XML નામનો ઓબ્જેક્ટ બન્યો, કયો? XML HTTP રિક્વેસ્ટનો. અને જો ઓલ્ડ બ્રાઉઝર હોય તો વેરિયેબલ એમાં જ, એમ તો કયો ઓબ્જેક્ટ બનાવો? ActiveX ઓબ્જેક્ટ. બ્રેકેટમાં લખવાનું થશે માઇક્રોસોફ્ટ ડોટ XML HTTP. થઈ ગયું આટલું? એટલે ઓબ્જેક્ટ બન્યો, કયો ઓબ્જેક્ટ બન્યો? XML નામના વેરિયેબલમાં બન્યો ને. હવે એજેન્ટ્સની ત્રણ મેથડ છે, XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટની ત્રણ મેથડ છે, ઓપન સેન્ડ અને રિસ્પોન્સ ટેક્સ્ટ. ઓપન સેન્ડ અને રિસ્પોન્સ ટેક્સ્ટ. આટલાથી આપણે ખાલી બ્રાઉઝર ચેક કર્યો, ક્યુ બ્રાઉઝર છે, જે બ્રાઉઝર હોય એ નામનો ઓબ્જેક્ટ બનાવ્યો છે. એટલે આ ઓબ્જેક્ટ તો એજન્ટ્સમાં તમારે સૌથી પહેલાં બનાવવો પડશે. હવે આની ત્રણ મેથડ છે, હવે ત્રણ મેથડ ઉપર આખું વર્ક કરે છે. ઓપન એટલે એનો મિનિંગ એવો થાય કે તમારું પેજ રિફ્રેશ થયા વગર બેકગ્રાઉન્ડમાં બીજું પેજ એક્ઝિક્યુટ કરે. શું થશે ઓપન એટલે? બેકગ્રાઉન્ડમાં તમારું બીજું પેજ એક્ઝિક્યુટ કરશે. તો બીજું પેજ એટલે આપણે એક્ઝિક્યુટ કરાવી છીએ XML ડોટ કઈ મેથડ? ઓપન. એની પહેલી આર્ગ્યુમેન્ટ કઈ મેથડથી રન કરાવશે? તો બાય ડિફોલ્ટ કઈ હોય? હંમેશા ગેટ, એટલે આપણે ગેટ જ યુઝ કરીશું. ક્યુ પેજ રન કરાવવું છે તો આપણે ક્યુ કીધું, એ ડોટ PHP, અને એને કંઈ રિટર્ન કરાવશે. આપણે કેમ UDF આવતા ખબર, રિટર્ન વેલ્યુ, રિટર્ન આર્ગ્યુમેન્ટને બધું, રાઈટ? એટલે આપણે શું આપી દીધું? ફોર્સ, રિટર્ન કરાવતા નથી. હવે નેક્સ્ટ આપી છે XML ડોટ સેન્ડ. તમારે એ ફંક્શનને કંઈ સેન્ડ કરાવવું છે રિટર્ન, તો આપણે કંઈ કરાવતા નથી, એટલે આપણે શું લખી નાખ્યું છે? નલ વેલ્યુ પાસ કરાવી. હવે આ બે મેથડ, એટલે આ મેથડથી શું થશે? આ લાઈન જ્યારે એક્ઝિક્યુટ થાય ત્યારે ગેટ મેથડથી એ ડોટ PHP નામનું પેજ રન થાય બેકગ્રાઉન્ડમાં. પેજ રિફ્રેશ થયા વગર બેકગ્રાઉન્ડમાં આ પેજ એક્ઝિક્યુટ થશે. આ મેથડ સેન્ડથી શું થશે? રિટર્ન કરાવવું હોય તો. હવે રન થઈ ગયું પેજમાં, એટલે જે આઉટપુટ આવ્યું ને આપણે પ્રિન્ટ કરવું છે, પણ આઉટપુટ પ્રિન્ટ કઈ જગ્યાએ કરવું છે? તો એના માટે પહેલાં કંઈક ટેગ તો લેવો પડશે ને, એ ટેગની વચ્ચે પ્રિન્ટ કરશો. એટલે આપણે ટેગ લઈ લઈશું સ્પાન, અને સ્પાન ટેગ હું ઓવર કરી દઉં છું. હવે આ જે સ્પાન ટેગ છે એનું આપણે આઈડી પાડી દઈએ છીએ, આઈડી ઇક્વલ ટુ આઉટ, એવું કંઈક નામ પાડી, જે પાડવું હોય પાડી શકો ને. હવે આની વચ્ચે આપણે કોઈ પણ ટેક્સ્ટ પ્રિન્ટ કરવું હોય તો જાવાસ્ક્રિપ્ટથી કઈ રીતે પ્રિન્ટ થાય? ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. આ તમે પહેલા સેમેસ્ટરમાં ઇન્ટરનેટ એન્ડ નેટવર્ક ટેકનોલોજીમાં ભણ્યા હતા. ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આઉટ ડોટ ઇનર HTML, એટલે આનો મિનિંગ શું થાય? એની વચ્ચે જઈને પ્રિન્ટ કરી આવો. શું પ્રિન્ટ કરો? ABC. જોઈ લો પહેલાં, અત્યારે ABC પ્રિન્ટ થશે. ABC નહીં, જે આઉટપુટ આવ્યું હોય ને ક્યાં પેજનું, એ ડોટ PHP એ પ્રિન્ટ કરાવવું છે. તો તમે આ રીતનું કરાવી શકો, XML ડોટ રિસ્પોન્સ ટેક્સ. તો પણ એ ડોટ PHP પહેલાં પેજ તો હોવું જોશે ને આપણી પાસે. તો આપણે એક પેજ બનાવી છે, રાઈટ ક્લિક કરી ન્યૂ, એટલે એ પેજ રન થશે બેકગ્રાઉન્ડમાં. એ પેજનું નામ આપી છે એ ડોટ PHP. હવે આની અંદર આપણે સિમ્પલી અત્યારે કેપ્ચા કોડ, સોરી, સિમ્પલી આપણે રેન્ડમ વેલ્યુ પ્રિન્ટ કરી દઈએ છીએ. જોઈ લે 0 થી 100 ક્લિક કરો એટલે નવું નવું આઉટપુટ આવે. આ કયું આઉટપુટ આવે? તો કે બેકગ્રાઉન્ડ ઓલું એ ડોટ PHP પેજ રન કરે એનું જે આઉટપુટ હોય અહીંયા પ્રિન્ટ કરાવે છે. જો પેજ રિફ્રેશ ન થતા તો આ પેજ રિફ્રેશ કરો ત્યાં એ બ્લિંક જેવું થાય છે ને, ત્યાં જો કાંઈ થતી નથી પ્રોસેસ. તમારે ચેક કરવું હોય તો તમે આવું પણ કરાવી શકો. ટેક્સ્ટ બોક્સ લઈ લો, ટેક્સ્ટ બોક્સમાં મેં ABC એન્ટર કર્યું. હવે જો ક્લિક કરું છું, ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ક્લિયર થતી નથી. એનો મિનિંગ શું થયો? પેજ રિફ્રેશ નથી થતો. પેજ રિફ્રેશ થાય તો ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ક્લિયર થઈ જાય ને. એટલે પેજ રિફ્રેશ થયા વગર બીજું પેજ રન કર્યું એનું આઉટપુટ હતું એ અહીંયા ડિસ્પ્લે કરાવ્યું આપણે. તો એજેક્સ આ રીતનું વર્ક કરશે. આ બેઝિક એક્ઝામ્પલ પહેલાં આપણે જોયું, આટલું લખી લ્યો. પછી નેક્સ્ટ જોઈશું આપણે કે આ વસ્તુ આપણે રજિસ્ટ્રેશન પેજમાં મૂકવું છે, કે યુઝરને માં એન્ટર કરતા હોય ત્યાં જ બાજુમાં આવી જવું જોઈએ કે વેલિડ ઇનવેલિડ. આવું તમે રાખી શકશો કે નહીં રાખી શકો? રેડી, ઓકે. પહેલાં આટલું એક્ઝામ્પલ લખ્યું, એક સિમ્પલ બેઝિક.
કેટલે પૈસા? આગળ આવવું જ પડે કમ્પલસરી, પછી આગળ આવવું જ પડે. મેં સાંભળ્યું પણ એક કન્ડિશન સુધી બધા પહોંચી ગયા છો. XML.ડોટ ઓપન સુધી પહોંચી ગયા બધા. લખાઈ ગયું છે બધાને? ઓકે, લખી લાવજો. લખી
બાકી હતું પાછા રિટર્ન આવ્યા હો. હવે આપણે આ પેજમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. કેવી જગ્યાએ જરૂર પડશે એ જુઓ. જનરલી તમે ઘણી બધી જગ્યાએ જોયું જ છે જીમેલ માટે. બા તમે તમારું ઈમેલ એડ્રેસ એન્ટર કરો ને, આપણે આ યુઝર નેમ છે, આ ઈમેલ નથી કહેતા એને, રાઈટ? યુઝર નેમથી લોગિન કરાવ્યું છે ને આપણે. તો અત્યારે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ડેટાબેઝની અંદર ઓલરેડી એવા નામનું યુઝર નેમ હોય, એટલે પહેલાં ડેટાબેઝ ઓપન કરી લઈએ છીએ આપણે. આપણો ડેટાબેઝ કયો હતો? શોપિંગ એવો કંઈક હતો. આની અંદર જેટલા રજીસ્ટ્રેશન કર્યું એની ઇન્ફોર્મેશન ક્યાં ટેબલમાં હોય? રજીસ્ટરમાં. હવે યુઝર નેમ જોવો, બે છે આપણી પાસે, ફેફર એન્ડ ચિરાગ. હું જ્યારે એફઈએફએ આર એન્ટર કરું ત્યારે એ બાજુમાં ઇનવેલિડ એવું આવવું જોઈએ. શું લખાઈને આવું જોઈએ? ઇનવેલિડ. અને જો આવું નામ ન હોય, એક્ઝામ્પલ તરીકે ફેફર અરસદ લખ્યું હોય, તો આવું તો નામ ડેટાબેઝમાં છે નહીં ને. આવું આખું મેચ થાય છે નથી, તો અહીં વેલિડ એવું આવવું જોઈએ. ટાઈપ કરતા હોય ત્યારે જ વેલિડ ઇનવેલિડ આવી જવું જોઈએ, કે મીન્સ તમે આવું રાખી શકશો કે નહીં રાખી શકશો. જો અહીંયા એન્ટર કર્યું હોય એવું ડેટાબેઝમાં હોય તો ઇનવેલિડ, અને ન હોય તો વેલિડ. આવું કંઈક પ્રિન્ટ કરાવવું છે, એટલે યુઝરને આઈડિયા આવે કે આપણે આવું રાખી શકશું કે રાખી શકશું નહીં. ઈમેલ એડ્રેસમાં આવે છે, યાદ હોય તમે જોજો ક્યારે, રાઈટ? ઓકે, આપણે ઇમ્પ્લિમેન્ટ કરી છે. આ પેજ કયું છે? સૌથી પહેલાં તો રજીસ્ટર ડોટ પીએચપી, રાઈટ? ઓકે, આપણે રજીસ્ટર ડોટ પીએચપીમાં ટેક્સ્ટ બોક્સ આવ્યા છે ને, આનું કંઈક આઈડી પાડવું પડે. તો આપણે આઈડી ઇક્વલ ટુ કહી દઈએ છીએ યુએનએમ. શું નામ આપ્યું છે આપણે? યુએનએમ. હવે ફંક્શન કોલ કરવું છે આપણે એજેક્સનું. કઈ ઇવેન્ટ ઉપર કોલ કરશું? હવે આઉટપુટ ક્યારે આવવું જોઈએ? ટાઈપ કરતા હોય ત્યારે જ. એટલે ઇવેન્ટ કઈ યુઝ કરવી પડે? ઓન કી. બોલો, કઈ ઇવેન્ટ આવશે? બધા તમે ઘણું બધું ભણી ગયા છો, સીસાર ભાઈ ભણી ગયા, એએસપી ભણો છો, એમાં ઇવેન્ટો આવે જ છે બધી. અત્યારે ઇવેન્ટ કઈ આવશે? ઓન કી પ્રેસ કે ઓન કી અપ? પ્રેસ. ઓકે, તો પ્રેસ અને અપ વચ્ચે ડિફરન્સ શું? એ તો આપણે ડિફરન્ટ કયો કીધો? કી પ્રેસ કરો ત્યારે આ ફંક્શન કોલ થાય, મૂકો ત્યારે બીજું ફંક્શન કોલ થાય. ડિફરન્સ શું થયો? ઓકે, ડિફરન્સ જોવો અહીંયા. આપણે ઓન કી અપ ઇવેન્ટ આવશે, ઓન કી પ્રેસ નહીં ચાલે અહીંયા. પહેલાં તમને બે વચ્ચે ડિફરન્ટ દેખાતો એટલે આઈડિયા આવે. પહેલાં ઓન કી પ્રેસનો આપણે જોઈએ. હવે જાવાસ્ક્રિપ્ટનું ફંક્શન બનાવવું પડશે ને, તો આપણે સ્ક્રિપ્ટ ટેગની અંદર બનાવી છે. જો હેડમાં જાવાસ્ક્રિપ્ટનું ફંક્શન બને એવો કોઈ રૂલ્સ ન હોય, કોઈ પણ જગ્યાએ તમે જાવાસ્ક્રિપ્ટનું ફંક્શન ક્રિએટ કરી શકો. સ્ક્રિપ્ટ લેંગ્વેજ ઇક્વલ ટુ શું લખવાનું થશે? જાવાસ્ક્રિપ્ટ. હવે આપણે એક ફંક્શન ક્રિએટ કરી છે, ફંક્શનનું નામ શું રાખ્યું છે આપણે? ચેક યુઝર, આપણે એવું કીધું છે ને ઓન કી પ્રેસ ઇવેન્ટ ઉપર. હવે ટેક્સ્ટ બુક્સમાં લખ્યું છે ગેટ કરવું છે, તો કઈ રીતે ગેટ થાય? એક વેરિયેબલમાં સ્ટોર કરવું છે. કઈ રીતે સ્ટોર થાય? પહેલાં એક વેરિયેબલ છે, આમાં સ્ટોર કરવું છે આપણે. ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. શું નામ પાડ્યું ટેક્સ્ટ બુક્સનું? યુએનએમ પાડ્યું ને આઈડી, હમણાં જ પાડ્યું. ડોટ વેલ્યુ એટલે એની આપણને વેલ્યુ મળે. એને જો હું એલર્ટ કરાવું છું, ધ્યાન આપજો અહીંયા, જે ટેક્સ્ટ બુક્સમાં લખેલું હોય એને એલર્ટ કરાવી છે. હવે ઓન કી પ્રેસ અને ઓન કી અપ વચ્ચેનો ડિફરન્ટ સમજો. હું કી પ્રેસ કરું છું, એફ પ્રેસ કર્યું, આઉટપુટમાં શું આવ્યું? લોકલ ઓસ સેઝ, પછી આઉટપુટમાં કાંઈ નથી. જો અહીંયા કંઈ છે આઉટપુટ અહીંયા આવે ને. ઓકે, આપું છું. એફ ટાઈપ થઈ ગયો. એક્ઝામ્પલ તરીકે એક્સ, પહેલાં એક્સ ટાઈપ કર્યો છો, પહેલે જ હું પાછું રન કરું. પહેલાં હું એક્સ ટાઈપ કરું છું, આઉટપુટમાં કાંઈ આવ્યું છે નહીં. હવે વાય એન્ટર કર્યું, હવે આઉટપુટમાં શું આવ્યું? એક્સ. હવે ઝેડ એન્ટર કર્યું, પણ આઉટપુટમાં શું આવ્યું? એક્સ વાય. અત્યારે હું જે ટાઈપ કરું છું એ એલર્ટમાં આવતું નથી. જોયું તમે?
જ્યારે ઓન કી અપની અંદર કરંટ વેલ્યુ મળે, ઓન કી પ્રેસમાં કરંટ વેલ્યુ તમને મળે નહીં. યાદ રાખજો, મેઇન ડિફરન્ટ આ છે. ઓન કી પ્રેસમાં તમે જે ટાઈપ કરતા હતી અત્યારે મળતું નથી, જ્યારે ઓન કી અપની અંદર એ વસ્તુ મળે. હવે જો આ જ વસ્તુ એક્સ એન્ટર કર્યો, આવી ગયો એક્સ. વાય એન્ટર કર્યો, એક્સ વાય બે આવી ગયું. ઝેડ એન્ટર કર્યો, એક્સ વાય ઝેડ ત્રણેય આવી ગયું. એટલે કરંટ વેલ્યુ ઓન કી અપની અંદર મળશે, ઓન કી પ્રેસમાં મળશે નહીં. ઓકે, હવે પાછા રિટર્ન શું બોલો? ઘણી જગ્યાએ જરૂર પડે ઓન કી પ્રેસ ઇવેન્ટ પણ. ઘણી વખત એવું કરવું છે આપણે, એક્ઝામ્પલ તરીકે તમે એક્ઝામ્પલ જોવો છો, એક ઘણી જગ્યાએ ટેક્સ્ટ બોક્સમાં છે ને એન્ટર કરો ને એટલે પહેલાં ફુદેડી આવે, એસ્ટ્રિક્શન. ને કી છોડો ને ત્યારે, સોરી, પહેલાં એન્ટર કરો ને ત્યારે તમે જે કેરેક્ટર પ્રેસ કર્યો નહીં આવે, છોડો ને ત્યારે તમને ખબર હોય કે એસ્ટ્રિક્શન આવે. અત્યારે હું એચ પ્રેસ કરું તો પહેલાં એચ દેખાય, જેવો મૂકવો એટલે શું થઈ જાય, એસ્ટ્રિક. તો એ બનાવતા કઈ રીતે હશે? તો એના માટે એને શું કરે છે, જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરવો પડે. હોય ટેક્સ્ટ બોક્સ, જ્યારે તમે કી પ્રેસ કરો ને ત્યારે તમે જે એન્ટર કર્યું ને એક વેરિયેબલમાં સ્ટોર કરી લ્યો, જેવી કી મૂકો ને એટલે એની જગ્યાએ રિપ્લેસ કરાવીને શું મૂકી આવે, એસ્ટ્રિક્શન. ઓન કી પ્રેસ ઇવેન્ટ ઉપર એ ગેટ કરાવી લે, અને ઓન કી અપ ઇવેન્ટ ઉપર શું કરાવે, એ ચેન્જ કરાવે. સમજાણું? કારણ કે એને કરંટ વેલ્યુ જોશે તો ખરા કે પાસવર્ડ શું એન્ટર કર્યા, ક્યાંક તો સાચવવા પડશે ને. એટલે ઓન કી પ્રેસ ઉપર એ ગેટ કરાવી લે, અને રિલીઝ ઉપર શું કરી દે, રિપ્લેસ કરાવી દે. રાઈટ? ઓકે, હવે નેક્સ્ટ એક વેરિયેબલમાં આવી ગઈ છે. હવે સૌથી પહેલાં આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો હતો, કયો? XML. કન્ડિશન બોલો બ્રાઉઝર ચેક કરવા માટેની. ને એજેક્સ છે એ કેસ સેન્સિટિવ છે, એટલે અપર કેસ લોઅર કેસમાં મિસ્ટેક હશે તો વર્ક કરશે નહીં, યાદ રાખજો. વિન્ડો ડોટ XML HTTP રિક્વેસ્ટ. જો તમારું બ્રાઉઝર વિન્ડોઝ XML HTTP રિક્વેસ્ટને સપોર્ટ કરતું હોય તો એનો ઓબ્જેક્ટ બનાવો, અધરવાઇઝ ઓલ. હોલ્ડ એટલે કયો ઓબ્જેક્ટ બનાવવાનો? એક્ટિવેક્સ ઓબ્જેક્ટ. બ્રેકેટમાં શું આવશે? માઇક્રોસોફ્ટ ડોટ XML HTTP. થઈ ગયું આટલું? હવે બેકગ્રાઉન્ડમાં એક પેજ રન કરવું પડે, આપણે એવું કંઈક કીધું ને. તો આપણે જે બેકગ્રાઉન્ડમાં પેજ રન કરશું ને એક વેરિયેબલમાં સ્ટોર કરી લે. કયા વેરિયેબલમાં? પેજ. પેજનું નામ સ્ટોર કરીશું, ચેક યુઝર ડોટ PHP. ક્યુ પેજ રન કરશું આપણે? ચેક યુઝર ડોટ PHP. હવે XML ઓબ્જેક્ટને ઓપન કરવા માટે XML ડોટ ઓપન. કઈ મેથડથી ઓપન કરવું છે? ગેટ. ક્યુ પેજ રન કરાવું છે તો પેજ નામના વેરિયેબલમાં છે એટલે ક્યુ રન થાય. ચેક યુઝર ડોટ PHP ને રિટર્ન કરાવું છે કે નહીં. અને જો સેન્ડ કરાવવું હોય તો સેન્ડની અંદર અધરવાઇઝ ન શું પાસ કરી દો. હવે અહીં જરા જે આઉટપુટ આવશે, ચેક યુઝર ડોટ PHP રન તો થશે, જે આઉટપુટ આવશે આપણે ક્યાં પ્રિન્ટ કરવું છે તો એક ટેગની અંદર પ્રિન્ટ કરવું પડશે ને. તો આ કંઈક ટેગ તો લેવો પડશે ને. આપણે કેમ સ્પાન ટેગ લીધો ત્યાં? ટેક્સ્ટ બોક્સ પછી જ બાજુમાં પ્રિન્ટ કરાવશે ને તો ટેક્સ્ટ બોક્સ અહીંયા પ્રૂફ થાય છે. જો એની બાજુમાં એટલે આપણે અહીંયા એક સ્પાન ટેગ લઈ લઈએ છીએ અને કહી દઈએ ID ઇક્વલ ટુ આઉટ. અહીં આઉટ જ નામ રાખું છું, જે નામ રાખો એ રાખી શકો ને. કયો ટેગ પૂરો કરી દઈશું? સ્પાન. આની વચ્ચે એ વેલિડ ઇનવેલિડ આવવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે પ્રિન્ટ કરવા માટે કઈ મેથડ હતી, કઈ રીતે પ્રિન્ટ કરાવતા આપણે? શું નામ રાખ્યું આપણે? આઉટ ડોટ ઇનર HTML. કેની વચ્ચે પ્રિન્ટ કરી આવો? આઉટ નામના DAV ની અંદર. શું પ્રિન્ટ કરી આવો? જે આઉટપુટ આવ્યું હોય બેચમાં છે ના બોર્ડમાં. રિસ્પોન્સ ટેક્સ્ટ. હવે આપણે એવું લોજિક વિચારવાનું છે ચેક યુઝરમાં કે એ ડેટાબેઝમાં છે, ચેક કરી આવે કે એવો યુઝર છે કે નથી. પણ હવે કયો યુઝરનું નામ ચેક કરવાનું તો અહીંથી મોકલવું પડશે ને કે આ નામનું છે કે નહીં ચેક કરો. તો અહીં તમે ક્વેશ્ચન માર્ક કરીને ગેટ મેથડથી આપણે પાસ કરાવતા, યાદ હોય એડ્રેસ બાર. તો અહીંયા સેમ કરાવી શકીએ. એને ઇક્વલ ટુ શું પાસ કરાવી દો? નામ. તો નામ આપણે એક વેરિયેબલમાં સ્ટોર કર્યું. કયા વેરિયેબલમાં? UNMમાં. યાદ હોય તો હમણાં જ આપણે એલર્ટ કરાવ્યું હતું ને, ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કર્યું હોય એટલે ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કર્યું ને એવું નામ આપણે અહીંથી મોકલી છીએ. તો હવે ચેક યુઝર ડોટ PHP પેજ બનાવી છીએ આપણે. હવે સૌથી પહેલા કનેક્શન કરવા માટે
કન્ફિગ ફાઇલ કોલ કરવી પડશે ને, ડેટાબેઝમાં ચેક કરવું છે એટલે કનેક્શન કરવું પડશે. તો ઇન્ક્લુડની અંદર આપણે કઈ ફાઇલ બનાવી છે, હવે અહીં ધ્યાન આપો. હવે એડ્રેસ બારમાં આવ્યું છે ને, ગેટ કરવા માટે આપણે કંઈક વેરિયેબલ લેતા હતા, ડોલર અંડરસ્કોર ગેટ, આ રીતે આપણે ગેટ કરાવતા હતા. નામ શું પાસ કર્યું આપણે એને, યાદ ન રહ્યું હોય તો જોઈ લો અહીંયા, એને ઇક્વલ ટુ પાસ કર્યું છે ને આપણે. હવે આ પેજની અંદર ક્વેરી એક્ઝિક્યુટ કરી છે આપણે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નું નામ શું છે, રજિસ્ટર, રજિસ્ટર નામના ટેબલમાંથી રેકોર્ડ લઈ આવો. કેવો રેકોર્ડ લઈ આવો, કે જે ટેક્સ્ટ બોક્સમાં લખેલું હોય ને એવા નામનો રેકોર્ડ ફેચ કરી આવો. તો ટેક્સ્ટ બોક્સમાં લખ્યું હોય ક્યાં વેરી ડેટાબેઝમાં ક્યાં કોલમમાં સ્ટોર થાય છે, આર અંડરસ્કોર યુએનએમ, એટલે વેર આર અંડરસ્કોર યુએનએમ ઇક્વલ ટુ ડોલર એનએમ, એટલે ટેક્સ્ટ બોક્સમાં લખ્યું હોય એવો રેકોર્ડ ફેચ થશે. પહેલાં ક્વેરી એક્ઝિક્યુટ કરાવી લઈએ આપણે, ડોલર ક્યુ કોમા ડોલર ક્લિક. હવે રેકોર્ડ ફેચ કરવા માટે ક્યુ ફંક્શન છે, MySQL અંડરસ્કોર ફેચ અંડરસ્કોર એસઓ બ્રેકેટમાં આરએસ. હવે આ કન્ડિશન મૂક્યો, હવે મને કહ્યો કે રોમાં રેકોર્ડ ક્યારે આવશે, મેં ટેક્સ્ટ બોક્સમાં એબીસી લખ્યું છે તો ડેટાબેઝમાંથી રેકોર્ડ આવશે, એબીસી ટેક્સ્ટ બોક્સમાં લખ્યું હોય તો આવશે રેકોર્ડ, ન આવે ને, કારણ કે જેનો યુઝરનેમ એબીસી હોય એવો રેકોર્ડ છે ડેટાબેઝમાં નથી, પણ જો હું પેપર લખું તો રોમાં રેકોર્ડ આવશે. રાઈટ, હવે આપણે એ કન્ડિશન મૂકી કે ઇફ એમટી એટલે ખાલી હોય, એટલે મીન્સ રેકોર્ડ આવ્યો નથી, તો વેલિડ એવું પ્રિન્ટ કરવાનું ને, હું અહીંયા પ્રિન્ટ કરાવી દઉં છું, પણ ગ્રીન કલરે પ્રિન્ટ કરાવી દે, એટલે ફોન્ટ કલર ઇક્વલ ટુ ગ્રીન, ને શું પ્રિન્ટ કરાવી દે, વેલિડ, અને ફોન્ટ ટેગને શું કરી દે, ઓવર, અધરવાઇઝ એલ્સ પાર્ટમાં એ જ વસ્તુ પણ શું કરી દે, ઇનવેલિડ, વેલિડ યુઝરને ઇનવેલિડ યુઝરને, અને આ કેવા કલરે પ્રિન્ટ કરાવી દે, જોઈ લ્યો રન કરી. શું આવ્યું અત્યારે, વેલિડ યુઝર નેમ, કારણ કે એપ નામનું કોઈ યુઝર નેમ છે નહીં, એ એપ એ. હવે હું આર પ્રેસ કરું છું એટલે તરત જ ઇનવેલિડ આવી જવું જોઈએ છે. ચિરાગ એન્ટર કરો, જો સી એન્ટર કર્યો છે, એચ આઈ આર એ સી, ડેટાબેઝમાં હોય તો તરત શું આવી જાય, ઇનવેલિડ યુઝર નેમ. તમે રાખી શકશો નહીં, કારણ કે ઓલરેડી કોકે રાખેલું છે આવું, તો આવી જગ્યાએ તમે એજન્ટનો યુઝ કરી શકો. ક્લિયર, લખી લો સજેસ્ટ, તમે કરાવી શકો ને, જનરેટ કરો, જે નામ એન્ટર કર્યું એના રિલેટેડ આગળ પાછળ 1 2 3 ને એવું પ્રિન્ટ કરાવી દો, એવું જ કરે છે, ડિજિટલ પ્રિન્ટ કરાવે છે. લખી લો પહેલાં,